અમદાવાદ શહેરમાં આડેધડ થતા પાર્કિંગને રોકવા માટે મહાનગરપાલિકાના સ્માર્ટ પ્રોજેક્ટ અંતર્ગત એક નવતર પ્રયોગ છે તે હાથ ધરવામાં આવ્યો છે. કારણ કે અમદાવાદ શહેરનો વ્યાપ વધી રહ્યો છે, અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વધી રહી છે, તો સાથે જ એના આધારે જે જાહેર રસ્તાઓ ઉપર આડેધડ પાર્કિંગ થઈ રહ્યા છે તેને રોકવા માટે એક નવો પ્રયોગ છે મહાનગરપાલિકા હાથ ધરી રહી છે સ્માર્ટ પ્રોજેક્ટ અંતર્ગત. હું જ્યાં ઊભો છું તે સિંધુ ભવન રોડ છે, તે ગોટેલા ગાર્ડનની બહાર આપણે દર્શન જોઈ શકાય છે કે જે રીતે અમદાવાદ શહેર એ સ્માર્ટ શહેર છે એ રીતે અમદાવાદ શહેરમાં હવે સ્માર્ટ પાર્કિંગ છે તેની પણ શરૂઆત છે તે મહાનગરપાલિકાએ કરી છે. અને ખાસ કરીને આપણે દર્શકો પણ બતાવી રહ્યો છું કે કઈ રીતે આખું આ સ્માર્ટ પાર્કિંગ છે તે ચાલી રહ્યું છે. અને ખાસ કરીને જેને સ્ટાર્ટઅપ કર્યું છે એ હાર્દિકભાઈ મારી સાથે જોડાયા છે. હાર્દિકભાઈ સાથે વાતનો પ્રયાસ કરશું. હાર્દિકભાઈ, આપનું એક નવું સ્ટાર્ટઅપ છે સ્માર્ટ પાર્કિંગ. પહેલાં તો આ સ્માર્ટ પાર્કિંગનો જે ઉદ્દેશ્ય શું છે અને કેના માટે આખું આ બનાવવામાં આવ્યું છે અને હાલ આ નવતર પ્રયોગ જે પાયલોટ પ્રોજેક્ટ છે ક્યાં શરૂ કરવામાં આવ્યો છે? હવે આ બેઝિકલી આખું એક સ્માર્ટ પાર્કિંગ સોલ્યુશન છે જે 100% ડિજિટલ અને 100% મેક ઇન ઇન્ડિયાના એથરની અંદર અમે આને ડિઝાઇન કરેલું છે. હવે આ કેવી રીતના કામ કરીએ છીએ આપણે વાત કરીએ, જેમ કે અત્યારે ઓન સ્ટ્રીટ પાર્કિંગની જૂનું જે ટ્રેડિશન ચાલી રહ્યું છે કેવું છે કે આપણે કોઈ પણ ઓન સ્ટ્રીટ ગાડી પર પાર્ક કર્યું હોય અને ત્યાં પાર્ક કર્યા બાદ જે લોકલ ત્યાં સ્ટાફ હોય એમને આપણે ગોતવા પડતા હોય, ગોત્યા પછી એમની પાસેથી પરચી લેવી પડતી હોય છે, એમાં ટાઈમ લખાવવો પડતો હોય છે અને પછી આપણે જવાનું હોય. જેની અંદર અમે શું કર્યું છે કે આને સ્માર્ટલી ડિઝાઇન કરીએ એટલે ગાડી પાર્ક થવાની સાથે જ આપણે કોઈ આમાં અહીંયા વેઇટ નથી કરવાની. આપણે ગાર્ડન માટે આવ્યા છીએ, રેસ્ટોરન્ટ માટે આવ્યા છીએ, શોપિંગ માટે, તો એ આપણે કન્ટિન્યુ કરી શકીએ છીએ. ઓટોમેટિકલી ગાડી પાર્ક કરીને 4-5 મિનિટની અંદર જે બેરિયર છે એ અપ થઈ જશે, બરાબર. એના માટે અહીંયા કોઈને વેઇટ નહીં કરવી પડે. એટલે આજે બેરિયર આપણે બતાવો, આ કયું આ બેરિયર છે? આજે રેડ કલરનું એ ચોક્કસ આજે આ રેડ કલરનું જે બેરિયર છે, યસ, એ બેરિયર છે. એટલે અપ થઈ જશે, એ ઓટોમેટિકલી અપ થઈ જશે. કેટલી મિનિટની એવરેજ? 4-5 મિનિટની અંદર, કે 4-5 મિનિટનો સમય મળે છે આજે કોઈ પણ વાહન ચાલકને ગાડી પાર્ક કરવા માટે અને પેસેન્જરને ઉતારવા માટે. ઓકે, એટલે 4 મિનિટ જેવું વ્યક્તિ પોતાનું વ્હીકલ અહીં પાર્ક કરે એટલે ઓટોમેટિક 4 મિનિટમાં એ જે આ રેડ કલરનું જે છે એ અપ છે. એને કઈ સિસ્ટમ કે કોઈ સેન્સર હોય છે તેના આધારે ત્યારબાદની આખી પ્રોસેસ શું હોય છે પણ સમજાવો. જેમ કે અમે સેન્સરની મદદ દ્વારા અમને મતલબ મશીનને ખબર પડે છે કે ગાડી ઉપર પાર્ક થઈ ગઈ છે અને એના પછી એ સિગ્નલ આપે છે બેરિયરને કે ભાઈ ગાડી ઉપર આવી ગઈ છે. એટલે જ્યારે બેરિયર ટાઈમ ગણતરી કરે છે કે ભાઈ 4 મિનિટ થવા બાદ બેરિયર અપ થઈ જાય છે. ત્યારબાદ શું હોય? એ પણ ડેમો બતાવવામાં રિટર્ન આવીએ છીએ, બરાબર. તો રિટર્ન આવવામાં પછી જેમ કે આની ઉપર દરેક ઉપર એક ક્યુઆર કોડ આપેલા હશે, ક્યુઆર કોડને સ્કેન કરવાથી એક રિસીપ્ટ જનરેટ થશે. આપણે જોઈએ જો આ એક રિસીપ્ટ જનરેટ થતી હોય છે કે કયો પાર્કિંગ સ્લોટ છે, અચ્છા, બરાબર, પાર્કિંગ ઝોન કયો છે, કયા એડ્રેસ પર ગાડી પાર્ક કરેલી છે, આપણે કેટલા વાગે આપણે ગાડી પાર્ક કરી છે અને હવે આપણે નીકળવું છે અને સ્કેન કર્યું છે તો કેટલા વાગે સુધી તમે ગાડી પાર્ક કરી છે. ઓકે, હાલ માટે પાર્કિંગ ફ્રી હોવાના કારણે નીચે અનલોક બટનનો ઓપ્શન આપ્યો છે. જેવું આપણે અનલોક બટન ક્લિક કરીએ છીએ એની સાથે જ એ બેરિયર ડાઉન થઈ જાય છે. એટલે અત્યારે અનલોક છે એના કારણે ફ્રી છે એટલા માટે. એટલે આમાં ટાઈમ પણ બતાવ્યો છે કે 12 ને આટલો વાગ્યા છે અને એના જો આપ જોઈ શકો છો ડાઉન પણ થયું. આપ જોઈ શકાય છે કે જે રીતે જેવું હાર્દિકભાઈ સ્કેન કોડ કર્યો ત્યારબાદ તેઓ અહીં ક્લિક કર્યું અને તરત જ એક ક્લિક સાથે જ જે બેરિયર હતું જે રેડ કલરનું દેખાય છે એ ડાઉન થઈ જાય છે. ઓકે, હવે આનો ચાર્જ કઈ રીતે નક્કી કરવામાં આવ્યો છે, એ ફેસિલિટી કઈ રીતે અમદાવાદીઓને મળશે અને હાલ આ જે પ્રોજેક્ટ છે પાયલોટ પ્રોજેક્ટ છે કેટલા અત્યારે આવા લગાડવામાં આવે છે? અમે તો એઝ અ સ્ટાર્ટઅપ આ પાયલોટ પ્રોજેક્ટ કર્યો છે, બરાબર, અને અત્યારે આ 5 ડિવાઇસીસનું અમને પાયલોટ કરવાની અનુમતિ મળી હતી. હવે જે ચાર્જિસ ને એ બધું છે એ બધું કોર્પોરેશન નક્કી કરશે ભવિષ્યમાં અગર આને ઇન્ટિગ્રેશન થાય છે તો. હાર્દિકભાઈ, આનો બજેટલી કેટલો ખર્ચો થતો હોય છે કે તેના કારણે આખો આ પ્રોજેક્ટ તમે ડેવલપ કરી રહ્યા છો? એ બી કેવું છે કે જ્યારે અત્યારે તો આમાં કોઈ એક આખા ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ આપણે કરેલું છે, તો જ્યારે ભવિષ્યમાં નક્કી થાય છે ને જે ક્વોન્ટિટી નક્કી થશે એના ઉપરથી બજેટ નક્કી થઈ શકશે. એટલે અમદાવાદીઓને હવે અમદાવાદ શહેર તો સ્માર્ટ શહેર બની ગયું, એટલે સ્માર્ટ પાર્કિંગ પણ અમદાવાદીઓને મળશે. યસ, સ્માર્ટ પાર્કિંગ પણ અમદાવાદીઓને મળશે અને એક ટ્રાન્સપરન્સી જોવા મળશે. જેમ કે આજે આ ઓથેન્ટિકેટ થઈ ગયું કે ભાઈ ડિવાઇસ છે તો આ કોર્પોરેશનનું જ છે. એટલે આજે એક પબ્લિકનું પેલું મોટું હોય છે કે આજે હું ગાડી પાર્ક કરું મારે પરચી લેવાની, તો શ્યોર નથી હોતા જનરલી કે ભાઈ આ પી એન પાર્ક ઝોન છે કે નહીં. બટ આનાથી એક પેલું મળે છે સેટિસ્ફેક્શન કે ના ના ભાઈ આ
કાયદેસર કોર્પોરેશનનું પેન પાર્ક ઝોન છે અને એમાં જ મારી ગાડી પાર્ક થઈ છે. ઓકે, આ તો હાર્દિક બજેરો સ્ટાર્ટઅપ કરી રહ્યા છે. હું ફરી આપને બતાવીશ કે આખું આ પાર્કિંગ છે, હાલ 5 આવા સ્માર્ટ પાર્કિંગ ઉભા કરવામાં આવ્યા છે. અને ખાસ કરીને આખી જે ઓટોમેટિક સિસ્ટમ છે તેના કારણે સૌથી મોટી વાત એ છે કે સ્પષ્ટતા રહેશે કે કોઈ પણ વાહન ચાલક પોતાનું વાહન અહીંયા આવશે અને મૂકશે તો તેને કોઈ વ્યક્તિની જરૂર નહીં પડે. તે આ ઇઝીલી પોતાની રીતે સ્માર્ટલી એ પોતાનું વાહન પાર્ક કરશે, ત્યારબાદ એની ઓટોમેટિકલી જે સ્કેન કરશે ત્યારબાદ તેને ખ્યાલ આવશે કે કેટલી મિનિટ તેઓ અહીં વાહન પાર્કિંગ કર્યું છે. હાલ પાયલોટ પ્રોજેક્ટ હોવાના કારણે અહીં ગોઠીલા ગાર્ડન પાસે આ ફ્રી છે. ત્યાં આવનારા સમયની અંદર મહાનગરપાલિકા જ્યારે તેની નીતિ બનાવશે ત્યારબાદ નક્કી થશે કે તેની કિંમત કેટલી રાખવી, કલાક કેટલી કેટલી કિંમત તેમાં ચૂકવવાની રહેશે. પરંતુ હાલ ચોક્કસ મને કે અમદાવાદ શહેર જે રીતે સ્માર્ટ શહેરનો જે દરજ્જો મળ્યો છે ત્યારે હવે અમદાવાદ શહેર પોતાની સ્માર્ટનેસ અને સ્માર્ટ વર્ક પણ હાલ અમદાવાદ મહાનગરપાલિકા અહીં કરી રહી છે. તે પ્રકારના દ્રશ્યો અને તે પ્રકારની વાત છે ત્યાં અહીં જોવા મળી રહી છે. કર્મ અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.